बुद्धि भ्रमित जब होती है ना तब आत्महत्या लोग करता है। આપણે જીવતા રહેશું ને તો ગમે ત્યારે મંગલ મંગલ થાય, અને ક્યારેય જો આવો વિચાર આવે ને તો ક્યારેક સીતાજીને યાદ કરવા, ક્યારેક પાંડવોને યાદ કરવા, ક્યારેક ધ્રુવ અને પ્રહલાદ જેવાને યાદ કરવા, ક્યારેક નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવાને યાદ કરવા. આજના સમયમાં હું ગેરંટી આપીને કહું છું કે જેટલું સીતાજીને, મીરાબાઈને, નરસિંહ મહેતાને આ બધાને દુઃખ પડ્યું છે ને એના પાંચમા ભાગનું આપણને નથી. કોઈ પણને આત્મહત્યા કરવાનું મન થાય તો ક્યારેય કોઈ સાધુ પાસે જઈ હાથ જોડજો. મહર્ષિ અરવિંદના જીવનનો એક પ્રસંગ છે. મહર્ષિ અરવિંદ આશ્રમમાં બેઠા હતા ને એક જુવાન આવ્યો, થાકેલો, કંટાળેલો, નિરાશ, હતાશ, મતિ ભ્રમ થઈ ગયેલી. એને નક્કી કર્યું કે આત્મહત્યા કરી નાખીશ, સંસારમાં કાંઈ નથી. પરિવારથી થાક્યો, ધંધાથી થાક્યો, માર્કેટથી થાક્યો, આપણે જીવતા રહેશું ને તો ગમે ત્યારે મંગલ મંગલ થાય, અને ક્યારેય જો આવો વિચાર આવે ને તો ક્યારેક સીતાજીને યાદ કરવા, ક્યારેક પાંડવોને યાદ કરવા, ક્યારેક ધ્રુવ અને પ્રહલાદ જેવાને યાદ કરવા, ક્યારેક નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવાને યાદ કરવા. આજના સમયમાં હું ગેરંટી આપીને કહું છું કે જેટલું સીતાજીને, મીરાબાઈને, નરસિંહ મહેતાને આ બધાને દુઃખ પડ્યું છે ને એના પાંચમા ભાગનું આપણને નથી. ભૂલેવાનું, નિરાશ થવાનું. આપણે એકલા નથી, એકલા નથી, મારા બાપ એકલા નથી. આપણી હારે આપણો હનુમાન હાલે છે. મહર્ષિ અરવિંદની પાસે બેસીને પેલા યુવાને એટલું જ કીધું કે મારા મરી જવું છે, આત્મહત્યા કરવા માટે નીકળો છું, પણ આશ્રમ રસ્તામાં આવ્યો તેમ તો લાવ કોઈ હોય તો મળતો જાઓ, તમે મને શું કહેવા માગો છો? એટલે મહર્ષિ અરવિંદે કીધું કે કામ કરે, અત્યારે હું બહુ બિઝી છું. એ પતરાવાળા બનાવતા હતા, ઓલા ખાખરાના પાન ભેગા કરી પતરાવાળા બનાવતા હતા. એક કામ કર, આશ્રમમાં બહુ લોકો જમવાના છે, તું થોડાક પતરાવાળા બનાવી લાવ, પછી હું તને નિર્ણય આપીશ. અને એ બધે તે પાંદડા ભીના અને ત્રણ ચાર કલાક મહેનત કરી અને પતરાવાળા બનાવી, અને મહર્ષિ અરવિંદને જ્યારે એ પતરાવાળા આપ્યા ત્યારે મહર્ષિ અરવિંદે કીધું કે કામ કરીને આને કૂવામાં નાખી દે ને, ઉકડામ નાખી જા. ઓલાને આઘાત લાગ્યો કે ચાર ચાર કલાક મહેનત કરીને તમે ઉકડામ નાખી દેવાની વાત કરો, કૂવામાં નાખી દેવાની વાત કરો, કેમ ન નાખી દેવાય? અરે પણ મારે મહેનતનું શું, આનો ઉપયોગ થઈ જાય પછી એમ થાય કચરા પેટીમાં નાખવાના જ છે ને, ઉપયોગ કરીને નાખો ને. ત્યારે મહર્ષિ અરવિંદે એની આંખમાં આંખ નાખીને એટલું કીધું, ભૈયા ચાર કલાકની મહેનત નહીં તું ઉકડામાં નાખવા તૈયાર થતો નથી તો તું એમ માને છો આ તને જે શરીર મળ્યું છે એ મફત મળ્યું છે, તારું છે, તારું છે? તારા મા બાપને પૂછ, તારી માએ નવ નવ મહિના સુધી પેટમાં રાખ્યો ને ત્રણ ત્રણ વર્ષ સુધી છાતીએ વળગાડ્યો હશે. તારે આનો કોઈ પણ ઉપયોગ કર્યા વગર તારે નાખી દેવું છે? અને એવી સરસ હિંમતની અને આમ બળભરી વાતો કરી ઓલો યુવાન દંડવત કરીને પગે લાગીને કીધું, મહારાજ અગર આપ નહીં મિલે હોતે તો મેં આત્મહત્યા કરી લેતા.
मैं आप सबको विनंती करता हूँ, आ संसार छे, जीवन छे, આમાં ચડતી ને પડતી આવવાની છે, આમાં દુઃખ આવવાના છે, આમાં મુશ્કેલી આવવાની છે, આમાં ભયંકર ઉપાધિ આવવાની છે, આપણા વાળા જ તેને આપણને મારવાના છે. હું તમને ક્લિપ દેખાડું, આપણી આપણને છે ને મારે દૂરવાળો કોઈ દળ નું મારે. નિલેશભાઈ દૂરવાળો કઈ બિચારું હું લેવા મારે, હારે વાળો જ મારે. કોઈ દાડો દૂર વાળો મને તમને નડે પણ નહીં, હું લેવા નડે. બિલ્ડર ને બિલ્ડર નડે, હીરાવાળા ને હીરાવાળો નડે, સાતું ને સાતું નડે, બીજું હું લેવા નડે. ગાય અને ભેંસ ભેગા બાંધ્યા હોય ને તો બાંધતા નથી, પણ બે ગાયો બાંધી હોય ને તો બે બાંધતી હોય. આપણે કોઈ દાડે સિંહારે બથોડા ભરવાઈ ગયા, આપણે કોઈ સિંહારે બાંધવા ગયા, આપણે કોઈ કુતરા હારે બાંધવા ગયા, એ માણા માણા હારે જ બાંધે. હું તમને ક્લિપ દેખાડું, હારે હાલા જતા હોય ને એ પાછળથી પાટા મારે, દૂર વાળો મારે સુખદેવ જમે, હારે વાળો જ જીકે. જોજો તમે ખબર ન પડવા દે પાછો. આમ જો ઈ એક્શન કેવી કરે છે કે જાણે કોક મારી ગયા બે ને. એ દુનિયા તો આવી છે મારા બાપ, ખબર પણ પડવા દેતી નથી. એટલા માટે ક્યારે મુશ્કેલી આવે, ક્યારે ઉપાધિ આવે, ક્યારે બુદ્ધિ ભ્રમિત થઈ જાય અને ક્યારે મન ગભરાઈ જાય, આપણે અનાથ નથી, આપણે એકલા નથી. સાળંગપુર વાળો દાદો આપણી હારે છે.